સમાચારમાં આગળ વાત કરીએ મોંઘવારીને લઈને, તો દર્શક મિત્રો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે જો વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલના ભાવની, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ વધારો નોંધાયો છે. આજે પેટ્રોલમાં 35 પૈસાનો ભાવ વધારો છે, તો ડીઝલમાં 38 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. મહત્વનું કહી શકાય કે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, ત્યારે જે મહાનગરો છે તેની અંદર જે પેટ્રોલનો ભાવ છે તે 100ને પાર પહોંચી ગયો છે. જ્યારે સામાન્ય જનતાનું છે તે મુશ્કેલ બની રહ્યું છે. ચોક્કસથી કહી શકાય કે જ્યારે કોરોના કાળની શરૂઆત થઈ 1.5-2 વર્ષ પૂર્વે, જ્યારે ભારત શહેરની અંદર કોરોના કાળની શરૂઆત થઈ, ત્યારથી જ જે જનતા છે તે ત્રાહિમામ પોકારી ચૂકી છે. અનેક જે લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે, લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, સરકાર પણ અનલોક તરફ આગળ વધેલી છે, ત્યારે હવે જો કહેવામાં આવે તો મોંઘવારી સામાન્ય જે નાગરિક છે, સામાન્ય જે પરિવાર છે તેનું જીવવું હવે મુશ્કેલ બનાવી રહી છે. કારણ કે દિવસે દિવસે જે મોંઘવારી છે તેમાં વધારો થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલની, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 7 થી 8 દિવસની અંદર ટોટલ 6 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં ક્યાંક ને ક્યાંક આની જે સીધી અસર છે તે અન્ય જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના ઉપર પડતી હોય છે. કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં શાકભાજી, દૂધ, ખાદ્ય તેલના ભાવોમાં પણ વધારો થતો હોય છે. મહત્વનું છે કે આજે જો વાત કરવામાં આવે તો આજે પેટ્રોલમાં 35 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે, તો સાથે સાથે ડીઝલમાં પણ 38 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. ત્યારે આજે ભાવ વધારાને લઈને લોકોનું શું કહેવું છે, રાજકોટવાસીઓ છે તેમનું શું કહેવું છે, અમદાવાદીઓનું શું કહેવું છે, લોકોને સરકાર પર પ્રત્યે શું આશાઓ છે તે હવે આપણે જાણીશું. અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા પાસેથી, જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી દિલાવર, વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત દિવસે દિવસે વધી રહ્યા છે. આજે તો આજે પેટ્રોલમાં 35 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે, સાથે સાથે ડીઝલમાં પણ 38 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. ત્યારે જે રાજકોટવાસીઓ છે, શહેરીજનો છે, તે આ ભાવ વધારાને, મોંઘવારીને કેવી રીતે જોઈ રહ્યા છે અને તેમનું શું કહેવું છે? જે ચોક્કસપણે પેટ્રોલમાં કહી શકાય કે આજરોજ 35 પૈસાનો, તો ડીઝલની અંદર 38 પૈસાનો ભાવ વધારો છે તે સામે આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેની જે કિંમત છે તે કહી શકાય કે રાજકોટની અંદર 100 ઉપર પાર થવી જવા પામી છે. નાને લઈને રાજકોટવાસીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો છે તેઓ પણ કરી રહ્યા છે. હાલ અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પેટ્રોલ અને ડીઝલની જે કિંમત છે તે કહી શકાય કે દિવસે ને દિવસે વધી રહી છે. પેટ્રોલની અંદર 35 પૈસાનો ભાવ વધારો થતાં પેટ્રોલની જે કિંમત છે તે 101.93 પૈસા ઉપર પહોંચી જવા પામી છે. ડીઝલની કિંમતમાં 38 રૂપિયાનો જે ભાવ વધારો છે તે થતાં ડીઝલની કિંમત પણ 101 રૂપિયા ઉપર પહોંચી જવા પામી છે. દિવસે ને દિવસે જે કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આને કારણે મોંઘવારીનો માર એ સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. સ્વાભાવિક છે કે છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારી છે ચાલી રહી હતી, લોકો આર્થિક રીતે કહી શકાય કે પડી ભાંગ્યા હતા, ત્યારે હવે જ્યારે લોકો છે ધીરે ધીરે સ્થિર થવા જઈ રહ્યા છે, તો બીજી તરફ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતા તમામ વસ્તુઓના ભાવ છે તે આસમાને પહોંચી રહ્યા છે. મોંઘવારી છે તે હવે માજા મૂકી રહી છે અને નાના માણસોની કહી શકાય કે કમર છે તે તૂટી જવા પામે છે. આને લઈને લોકો છે હેરાન અને પરેશાન પણ નજરે પડી રહ્યા છે. દિવસે ને દિવસે જે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, આને લઈને લોકો છે તે કહી શકાય કે પોતાનું ગુજરાન જે છે તે ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. રાજકોટવાસીઓ પણ આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, પેટ્રોલ અને ડીઝલની કિંમત દિવસે ને દિવસે વધી રહી છે? બહુ ખોટું થાય છે, સારું નથી. આ મોંઘવારીની અંદર પેટ્રોલની કિંમત આટલી બધી હોવી ન જોઈ, અને દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, પેટ્રોલના ભાવ પણ વધતા જાય છે, માણસને પોસાતું નથી. પણ શું કરે, સરકારને સમજવું જોઈએ, આવી છે કંઈક એક્શન લેવાની જરૂર છે. કોરોનાના હિસાબે લોકો છે એક તો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા, હવે એમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી છે, તો મોંઘવારીનો માર સામાન્ય જનતાને પડી રહ્યો છે? બરાબર પડી રહ્યો છે, સામાન્ય જનતાને માર પડે છે. મોટાને તો કાંઈ કાંઈ વાંધો આવતો જ નથી, જે છે એ બધું વચ્ચેલા જે માણસો છે એને જ ઉપાધિ છે બધી, મોટા માણસને કાંઈ કે ઉપાધિ કાંઈ છે જ નહીં. એટલે બને ત્યાં સુધી સરકાર આ બાબતમાં એક્શન લે, બધી વસ્તુમાં મોંઘવારી વધતી જાય છે, શાકભાજી જોવો, પેટ્રોલ જોવો, બધી વસ્તુમાં ભાવ વધતા જાય છે. કોઈ પણ વસ્તુમાં ભાવ લિમિટેડ હોવા જોઈએ, સરકાર આ વસ્તુમાં કોઈ એક્શન લેવા તૈયાર નથી. આપણી વાત કોઈ સરકાર સાંભળે એમ છે નહીં, જનતાનું કાંઈ સાંભળે એમ નથી સરકાર. એટલે હવે અમે પણ બહુ થાકી ગયા છીએ, દિવસે ને દિવસે ભાવ વધે છે, રોજે રોજ વધે છે ભાવ. આ થોડું ચાલે કે આ રીતે ન ચાલે, આ રીતે ન ચાલે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તે દિવસે ને દિવસે વધી રહી છે, અને મોંઘવારીનો માર છે તે સામાન્ય જનતા ઉપર
ફરી રહ્યો છું. અનિય ભાઈ પણ આયા છે. શું કહેશો, પેટ્રોલ અને ડીઝલ ની કિંમત વધી રહી છે, મોંઘવારી નો માર સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે, હવે શું થાય? પુરાવું તો પડે, પેટ્રોલ વગર તો ચાલવા જ નથી. મોંઘું તો છે જ અત્યારે, પેટ્રોલ ની મારથી બધી જગ્યા પર માર, બધી રો મટીરિયલ બધામાં ભાવ વધે છે. પણ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તે દિવસે ને દિવસે જે પ્રમાણે વધી રહી છે તેને લઈને સામાન્ય માણસ ઉપર જે મોંઘવારીનો માર છે તે પડી રહ્યો છે. અને કહી શકાય કે હાલ અત્યારે સરકારે યોગ્ય પ્રકારની એક્શન છે તે લેવી જોઈએ. આ પ્રકારની વાત રાજકોટવાસીઓ કરી રહ્યા છે, અન્ય લોકો પણ છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે પેટ્રોલ અને ડીઝલની કિંમત જે રીતે વધી રહી છે તેને લઈને કેટલી મુશ્કેલીનો સામનો છે તે સામાન્ય જનતા કરી રહી છે. શું કહેશો કાકા, પેટ્રોલ અને ડીઝલની કિંમત છે દિવસે ને દિવસે વધી રહી છે, મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે? મોંઘવારીનો માર બહુ તકલીફ પડવા માંડી છે અત્યારે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છે કેટલી હોવી જોઈએ તો સામાન્ય માણસને પોસાય? પેટ્રોલ ડીઝલ શું ભાવમાં હોવું જોઈએ? કેમ કે હાલ અત્યારે 100 ઉપર પહોંચી ગયું છે. પહેલા 100 ઉપર પહોંચી ગયું, 102 રૂપિયા થઈ ગયા છે. પણ હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તે કહી શકાય કે 101 અને 102 રૂપિયા સુધી નજીક પહોંચી જવા પામે છે. આના કારણે સામાન્ય જે લોકો છે તેને મોંઘવારીનો માર છે તે પડી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ સ્પષ્ટ રીતે માંગ કરી રહ્યા છે કે હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત છે જે દિવસે ને દિવસે વધી રહી છે, આના કારણે મોંઘવારીનો માર સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. ત્યારે સરકાર છે તે કોઈનું સાંભળતી નથી. સરકાર યોગ્ય પ્રકારના પગલાંઓ છે તે લેવા જોઈએ અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો છે તે કરવો જોઈએ. તેથી કરીને હાલ અત્યારે જે મોંઘવારી માજા મૂકી છે તે કાબૂમાં આવે અને સામાન્ય જનતાને રાહત મળી રહે, આ પ્રકારની વાત રાજકોટવાસીઓ હાલ કરી રહ્યા છે. જી, એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે આપણે વાત કરીએ છીએ તો દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનાની અંદર જ 13 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ઈ વ્હીકલ છે તેને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતા ઈ વ્હીકલ તરફ વળી નથી રહી. તો આ શું જે જનતા છે તેની નાક દબાવવાની રીત કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો કરવામાં આવી રહ્યો છે તો જે જનતા છે તે ઈ વ્હીકલ તરફ વળે? એ સ્વાભાવિક છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત જે રીતે દિવસે ને દિવસે વધી રહી છે તેને કારણે ક્યાંક ક્યાંક જનતા છે તે હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ તરફ પણ વળી રહે તે માટે સરકાર છે તે પણ પ્રયાસ કરી રહી છે. અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની કિંમત જો વધારવામાં હાલ અત્યારે આવી રહી છે તો સ્વાભાવિક છે કે આને લઈને લોકો છે ખાસ કરીને સીએનજી છે અથવા તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે તે તરફ પણ આકર્ષાશે. પરંતુ તેમાં પણ કહી શકાય કે અનેક પ્રશ્નો છે તે હાલ અત્યારે સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને સીએનજીના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેના પણ કહી શકાય કે પેટ્રોલ ડીઝલની કિંમત જે પહેલા પહેલાના સમયમાં હતી 60-65 રૂપિયા અતિ અત્યારે પહોંચી જવા પામી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વ્હીકલની જો વાત કરવામાં આવે તો તેના કારણે પ્રદૂષણ છે ચોક્કસપણે કાબૂમાં આવશે. પરંતુ બીજી તરફ કહી શકાય કે હાલ અત્યારે દેશની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, કોલસાની અછતને લઈને જે છે ઇલેક્ટ્રોનિક કાપ મૂકવામાં આવે છે, તો આને લઈને પણ સોશિયલ મીડિયાની અંદર લોકો છે તે વિરોધોને પ્રદર્શન કરી રહ્યા છે કે સરકાર છે એક બાજુ જાગૃતિ ફેલાવી રહી છે, લોકો છે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદી અને તેનો ઉપયોગ કરે જેથી કરીને પ્રદૂષણ છે વધારે ન ફેલાય તેને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ કહી શકાય કે ઇલેક્ટ્રોનિક કાપ છે તેનું સંકટ પણ દેખાઈ રહ્યું છે. તો આને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકે કે લોકો છે અસમંજસમાં છે. અને સ્વાભાવિક પણ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલની જે કિંમત હાલ અત્યારે વધી રહી છે તે નહીં કે ઇલેક્ટ્રોનિક વ્હીકલની લોકો ખરીદી કરીને જાગૃતિ ફેલે તે માટે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સ્તરે જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી છે અને સરકાર દ્વારા જે સીધા ભાવ છે તેનો ફેર છે જનતા ઉપર મૂકવામાં આવ્યો છે અને તેને લઈને જ આ પ્રકારના હાલ ભાવ છે નજરે પડી રહ્યા છે. અને ખાસ કરીને અનેક વખત વેપારીઓએ પણ રજૂઆત કરી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમત છે તેને જીએસટીની અંદર સમાવેશ કરી લેવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 30-35 રૂપિયાનો ફાયદો છે તે લોકોને થઈ શકે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર છે તે હાલ અત્યારે ઘેરાઈ રહી છે અને મોંઘવારીનો માર સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વ્હીકલને વધારે મહત્વ આપવા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારો કરવામાં આવે છે કે આ એક પ્રશ્ન ઉપસ્થિત અહીંયા થઈ રહ્યો છે. પરંતુ જો સરકાર દ્વારા એ કરવામાં આવતું હોય તો સ્વાભાવિક છે કે લોકોને ઇલેક્ટ્રોનિક વ્હીકલની અંદર પણ તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તેમાં પણ સબસિડી આપવામાં આવે તો સ્વાભાવિકપણે લોકો આકર્ષાશે અને ખાસ કરીને લોકો તેનો ઉપયોગ કરશે. અને હાલ અત્યારે કહી શકાય કે પ્રદૂષણ જે દિવસે દિવસે વધી રહ્યું છે તેને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવાનો મોકો છે તે ભારતીય વાસીઓને મળશે. જી જી દિલાવર, જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓનું, રાજકોટના લોકોનું શું કહેવું છે તે સમગ્ર વિગત લઈ આપ અમારી સાથે લાઈવ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલમાં 35 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે ત્યારે ડીઝલમાં 38 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. તો માત્ર આ મહિનાની અંદર જ પેટ્રોલ અને ડીઝલના ભાવ
ભાવમાં 13 વખત વધારો થઈ ચૂક્યો છે. આજે 16 તારીખ છે તો 16 દિવસની અંદર 13 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ વખતે વધારો થઈ ચૂક્યો છે. ત્યારે જે રાજકોટવાસીઓ છે, જે લોકો છે, તેમાં ચોક્કસપણે સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારને માત્ર એક જ અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ જીવન જરૂરિયાતની ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ બની ચૂકી છે. તો દર્શક મિત્રો, મહત્વનું કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જે સામાન્ય જનતા છે, સામાન્ય જે પરિવારો છે, તેમનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે જો પેટ્રોલ અને ડીઝલની વાત કરવામાં આવે તો આજે કોઈ પણ વ્યક્તિ જે છે તેને પોતાના કામ ધંધે જવું હોય તો તેના માટે વ્હીકલની જરૂરિયાત ખૂબ જ પડે છે. અને દિવસે ને દિવસે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો હોય તો સામાન્ય નાગરિકની કમર તૂટી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ રમત જગતની, તો આખરે MS ધોની અને તેના ધુરંધરોએ IPL 14